કરિંથની મંડળીને લખેલો પાવલ પ્રેરિતનો પહેલો પત્ર, એનો 11મો અધ્યાય. પહેલો કોરિંથી અધ્યાય 11. જેમ હું ખ્રિસ્તને અનુસરનારો છું તેમ તમે મને અનુસરનારા થાવ. વળી તમે સર્વ બાબતોમાં મારું સ્મરણ કરો છો, અને જેમ મેં તમને વિધિઓ સોંપ્યા તેમજ તમે તે દ્રઢતાથી પાળ્યા કરો છો, માટે હું તમારા વખાણ કરું છું. પણ હું તમને જણાવવા ઈચ્છું છું કે દરેક પુરુષનું શિર ખ્રિસ્ત છે, અને સ્ત્રીનું શિર પુરુષ છે, અને ખ્રિસ્તનું શિર દેવ છે. જો કોઈ પુરુષ ઢાંકેલા માટે પ્રાર્થના કે પ્રબોધ કરે છે તે પોતાના માથાનું અપમાન કરે છે, પણ જે કોઈ સ્ત્રી ઉઘાડે માટે પ્રાર્થના પ્રબોધ કરે છે તે પોતાના માથાનું અપમાન કરે છે. કેમ કે તેમ કરવું તે મુંડેલી હોવા બરાબર છે. કેમ કે જો સ્ત્રી માથે ન ઓળે તો તેણે પોતાના વાળ પર કતરાવી નાખવા જોઈએ. પણ જો કોઈ સ્ત્રીને વાળ કતરાવાથી કે મુંડાવાથી શરમ લાગે છે તો તેણે માથે ઓળવું. કેમ કે પુરુષને તો માથે ઓળવું ઘટતું નથી, કેમ કે તે તો દેવની પ્રતિમા તથા મહિમા છે, પણ સ્ત્રી તો પુરુષનો મહિમા છે. કેમ કે પુરુષ સ્ત્રીથી થયો નથી, પણ સ્ત્રી પુરુષથી, અને પુરુષને સ્ત્રીને સારું સર્જાવવામાં આવ્યો નહોતો, પણ સ્ત્રીને પુરુષને સારું. આ કારણથી સ્ત્રીને ઘટિત છે કે દૂતોને લીધે અધિકારને આધીનતાની નિશાની તે પોતાને માથે રાખે. તો પણ પ્રભુમાં સ્ત્રી પુરુષ વગર નથી, તેમજ પુરુષ પણ સ્ત્રી વગર નથી. કેમ કે જેમ સ્ત્રી પુરુષથી થઈ છે તેમ પુરુષ સ્ત્રીની મારફતે પણ સર્વ પ્રભુથી છે. સ્ત્રી માથે ઓળ્યા વગર ઈશ્વરની પ્રાર્થના કરે એ શું તેને શોભે, એ વાતનો તમે પોતે નિર્ણય કરો. શું કુદરત પોતે પણ તમને શીખવતી નથી કે જો પુરુષને લાંબા વાળ હોય તો તે તેને અપમાનરૂપ છે, પણ જો સ્ત્રીને લાંબા વાળ હોય તો તે તેની શોભારૂપ છે? કેમ કે તેના વાળ આચ્છાદન સારું તેને આપેલા છે. પણ જો કોઈ માણસ એ બાબત વિશે તકરારી મારવું પડે તો જાણું કે આપણામાં દેવની મંડળીમાં પણ એવો રિવાજ નથી. પરંતુ આટલું કહીને હું તમારા વખાણ કરતો નથી, કેમ કે તમે સુધારાને સારું નહીં પણ બગાડને સારું એકઠા થાવ છો. કારણ કે પ્રથમ તો એ છે કે તમે સભામાં એકઠા થાવ છો ત્યારે તમારામાં ફાટફૂટ હોય છે એવું મારા સાંભળવામાં આવે છે, અને એ થોડે ઘણે અંશે ખરું છે એમ પણ હું માનું છું. કેમ કે જેઓ પસંદ થયેલા છે તેઓ પ્રત્યક્ષ માલુમ પડે મારે તમારામાં મતભેદ પડવાની જરૂર છે. પણ એથી જયારે તમે એકઠા થાવ છો ત્યારે પ્રભુનું ભોજન કરવું એ અશક્ય થઈ પડે. કેમ કે ખાતી વખતે તમારામાંનો દરેક પોતપોતાનું ભોજન લઈ લે છે. કોઈ ભૂખ્યો રહે છે તો કોઈ છાકટો બને. તમારે ખાવું પીવું હોય તો શું તમારે ઘર નથી, કે શું તમે દેવની મંડળીને ધિક્કારો છો અને જેઓની પાસે નથી તેઓને શરમમાં નાખો છો? હું તમને શું કહું? શું એ બાબતમાં હું તમને વખાણું? હું તમને વખાણતો નથી, કેમ કે પ્રભુ તરફથી જે મને મળ્યું તે મેં તમને સોંપી દીધું. એટલે કે રાત્રે પ્રભુ ઈસુને પરસ્પરણ કરવામાં આવ્યો તે રાતે ત્રણ રોટલી લીધી અને સ્તુતિ કરીને ભાંગી અને કહ્યું કે આ મારું શરીર છે અને તમારે સારું માંગવામાં આવ્યું છે, મારી યાદગીને સારું એ કરો. એ જ પ્રમાણે ભોજન કર્યા પછી તેણે પ્યાલો લીધો અને કહ્યું કે આ પ્યાલો મારા રક્તમાં નવો કરાર છે, તમે જેટલી વાર તેમાંનું પીવો છો તેટલી વાર મારી યાદગીરીને સારું તે કરો. કેમ કે જેટલી વાર તમે આ રોટલી ખાઓ છો અને આ પ્યાલો પીવો છો તેટલી વાર તમે પ્રભુના આવતા સુધી તેનું મરણ પ્રગટ કરો છો. એ માટે જે કોઈ માણસ અયોગ્ય રીતે પ્રભુની રોટલી ખાશે કે તેનો પ્યાલો પીશે તે પ્રભુના શરીરનો રક્તનો અપરાધી છે. પણ દરેક માણસે પોતપોતાની પરીક્ષા કરવી અને એમ કરીને રોટલીમાંથી ખાવું ને પ્યાલામાંથી પીવું. કેમ કે પ્રભુના શરીરનો ભેદ જાણ્યા વગર જે ખાય છે તથા પીએ છે તે ખાધાથી કે પીવાથી પોતાને શિક્ષાપાત્ર ઠરાવે. એ જ કારણથી તમારામાં ઘણા અબળ અને રોગી છે અને ઘણા ઊંઘે છે. પણ જો આપણે પોતાની પરીક્ષા કરીએ તો આપણો ન્યાય કરવામાં નહીં આવે, પણ આપણો ન્યાય કરવામાં આવે છે ત્યારે પ્રભુથી શિક્ષા પામીએ છીએ, જેથી જગતની સાથે આપણને શિક્ષા ન થાય. તો મારા ભાઈઓ, તમે ભોજન કરવા સારું એકઠા થાઓ ત્યારે એકબીજાની વાત જુઓ. જો કોઈ ભૂખ્યો હોય તો તે પોતાને ઘેર ખાય, રખ્યાને તમારું એકઠા મળવાનું સજાપાત્ર થાય. બાકીનું હું આવીશ ત્યારે યથાસ્થિત કરીશ.